કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 316 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,524 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. કેમ્પની શરૂઆત કેમ્પના પ્રસાદ ભોજનદાતા જગમાલભાઈ નંદાણિયા, માલદેવભાઈ નંદાણિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, ડૉક્ટર સ્નેહલ તન્ના, મહાવીરસિંહ જાડેજા, ડૉક્ટર પારિતોષ પટેલ, ડૉક્ટર ભૂમિ સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ. નેત્ર નિદાન કેમ્પમાં 154 જેટલા દર્દીઓને ડૉક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 52 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા, તેમજ ડૉક્ટર ભૂમિ વણપોરિયા સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી. અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવી છે, તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70-80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતો, નિરાધારોને ભોજન આપવામાં આવે છે. માધાભાઈ બોરિયા, સુરેશભાઈ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.